थ्री इडियट्स नु नाम आवे एटले आपणे आमिर खान, माधवन के शरमण जोशी याद आवे। पण अहींया ए थ्री इडियट्स नी वात नथी करवी, बीजा ज थ्री इडियट्स थी आपणे आपणी वातनी शरूआत करवी छे। पहेलो इडियट्स ए भणवा माटे शाळाए गयो, बीजा धोरणनी अंदर अभ्यास करतो हतो, પણ ભણવામાં એટલો નબળો, કોઈ રીતે કંઈ સમજી જ ના શકે, અને શિક્ષક ગમે એટલો સમજાવવાનો પ્રયત્ન કરે પણ પેલાને સમજાય તો ને, શિક્ષક એનું માથું કૂટે, શિક્ષક સમજાવતા હોય કંઈક જુદા અને પેલો પ્રશ્નો કંઈક જુદા પૂછતો હોય, એ શિક્ષકે વિદ્યાર્થીની માને સ્કૂલે બોલાવી અને વિદ્યાર્થીનો હાથ પકડીને એની માના હાથમાં મૂકીને એવું કહ્યું કે આ ડફોડને શાળામાંથી લઈ જાઓ, આ ભણી શકે એમ નથી, ઈશ્વરે આને બુદ્ધિ આપી જ નથી, સામાન્ય બુદ્ધિ એક માણસમાં જેટલી હોય ને એટલી બુદ્ધિ પણ આમાં નથી, અને આ નહીં ભણી શકે, આને તમે સ્કૂલમાંથી લઈ જાઓ। જેમને બીજા ધોરણમાં સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો એવો આ પહેલો ઇડિયટ્સ। બીજો ઇડિયટ્સ, એમને પોતાનું પ્રાથમિક શિક્ષણ તો પૂરું કર્યું, માંડમાંડ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું, પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને માધ્યમિક શિક્ષણમાં ધોરણ આઠમાં એમને એડમિશન લીધું। સ્કૂલે થોડો અનિયમિત, થોડો તોફાની, અને એની અસરો બીજા વિદ્યાર્થીઓ પર પડવા લાગી, એટલે શાળાના શિક્ષકોએ સંચાલકોને ફરિયાદ કરી કે આ છોકરાને જો આપણે સ્કૂલમાં ચાલુ રાખીશું તો સ્કૂલના વાતાવરણને અને સ્કૂલની પ્રતિષ્ઠાને ચોક્કસપણે હાનિ પહોંચશે, એટલે અમારા બધા શિક્ષકોનો એક સરખો મત છે કે આ છોકરાને સ્કૂલમાંથી રસ્ટિકેટ કરો, આ છોકરાને સ્કૂલમાંથી કાઢી મૂકો, આ છોકરાને સ્કૂલમાંથી છૂટો કરો। અને આઠમા ધોરણમાં જ એ છોકરાને સ્કૂલમાંથી છૂટો કરવામાં આવ્યો, એના તોફાનને કારણે, એની અનિયમિતતાને કારણે। આ બીજો ઇડિયટ્સ। ત્રીજો ઇડિયટ્સ, એને પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ બધું જ પૂરું કર્યું, પણ માંડ માંડ ભણી શકે એ રીતે, ઘણા ભણતી વખતે ધક્કા ગાડી જેવા હોય, એમને ધક્કો આપો ત્યારે આગળ ચાલે, આ ત્રીજો ઇડિયટ્સ એવો જ હતો। પાંચ વિષયની પરીક્ષા લેવાય તો પાંચ વિષયની પરીક્ષામાંથી એને બે વિષયમાં તો ઓછામાં ઓછો ધક્કો મારવો જ પડે અને ત્યારે આગળ વધી શકે। એના શિક્ષકે એમના માટેની જે રિમાર્ક્સ બુક લખવાની હોય એ રિમાર્ક્સ બુકમાં નોંધ લખેલી છે એમના પિતાજી ઉપર કે તમારા આ છોકરા ઉપર વિશેષ ધ્યાન રાખો, નહીતર એ તમારું નામ બોરશે, આવી રિમાર્ક પણ એમના પિતા ઉપર લખવામાં આવી। જે માંડ માંડ કરીને ભણી શકે, ધક્કા મારી મારીને આગળ વધી શકે, એવો આ ત્રીજો ઇડિયટ્સ। આ ત્રણ ઇડિયટ્સની વાત આપણે સાંભળીએ એટલે આપણને એવું લાગે કે આ લોકો આ સમાજ ઉપર અને આ ધરતી ઉપર મોટામાં મોટો ભાર છે, જે બીજા ધોરણની અંદરથી જ જેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે, જેને આઠમા ધોરણમાંથી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે, કદાચ સ્કૂલમાંથી કાઢી ન મૂકે તો માંડ માંડ ધક્કા મારીને જે ભણી શકે, આવા વિદ્યાર્થી કશું જ ના કરી શકે, આગળ વધી જ ના શકે। પરંતુ આ ત્રણે ત્રણ વ્યક્તિઓ એટલે બીજું કોઈ જ નહીં, પહેલો ઇડિયટ્સ એટલે આ વિશ્વનો સૌથી બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ અલ્બર્ટ આઇન્સ્ટાઈન, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ, આ દુનિયામાં એના જેવો કોઈ બુદ્ધિશાળી માણસ થયો નથી એવું લોકો કહે છે, એ બુદ્ધિશાળી માણસ કે જેમને બીજા ધોરણમાંથી સ્કૂલમાંથી એના શિક્ષકે તું ડફોડ છો અને ભગવાને તને સામાન્ય માણસ જેટલી બુદ્ધિ પણ નથી આપી એમ કહીને કાઢી મૂકેલો। બીજો ઇડિયટ્સ એટલે બીજું કોઈ જ નહીં પણ આ વિશ્વનો સૌથી પૈસાદારમાં પૈસાદાર માણસ, ધ રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ, મિસ્ટર બિલ ગેટ્સ, સીઈઓ ઓફ માઇક્રોસોફ્ટ, હમણાં જ એમનું ચિત્ર આપણે જોયું, તે એમને આઠમા ધોરણમાંથી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો કે તું તોફાની છે, તું અનિયમિત છે, અને હમણાં જ આ વિધિની તમે જે પલટો મારે તમે જુઓ ખરા, હમણાં થોડા સમય પહેલા જ એમને એ જ સ્કૂલની અંદર બોલાવીને સન્માન કર્યું અને સ્કૂલને બિલ ગેટ્સે 100 કરોડ રૂપિયા દાનમાં આપ્યા કે હવે તમે ડેવલપ કરો સ્કૂલને। જેમને આઠમા ધોરણમાંથી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો એ માણસ વિશ્વનો સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય માણસ બને, અને પૈસાની કમાણી પણ કેટલી, અત્યારે રોજના રોજના જવા દો ને, ચલો એ રીતે ગણતરી જવા દો, પ્રત્યેક કલાકના 8 કરોડ રૂપિયા કમાય છે, 1 કલાકના 8 કરોડ। એ 1 કલાકના 8 કરોડ એટલે માત્ર કામ કરતો હોય ત્યારે નહીં, સૂતો હોય ત્યારે પણ, એ 6 કલાકની બહુ જ શાંતિથી ઊંઘ ખેંચે અને 6 કલાકની ઊંઘ પૂરી કરીને જાગે તો એના એકાઉન્ટની અંદર 48 કરોડ રૂપિયા જમા થઈ ગયા હોય, આવો માણસ। આ બીજો ઇડિયટ્સ હતો। અને ત્રીજો ઇડિયટ્સ કે જે માંડ માંડ ભણી શક્યો,
જેની નોંધપોથીમાં વારે વારે નોંધો લખવી પડતી, એ એટલે ધ મોસ્ટ પોપ્યુલર પર્સન ઓફ ધ વર્લ્ડ, અને એ મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી. કદાચ બાકીની બે વ્યક્તિઓ વિશે જો તમને ખાતરી ન હોય તો આપણે ખાતરી નહીં કરી શકીએ, પણ તમે બધા રાજકોટના છો અને રાજકોટની આસપાસના છો. ત્રીજી વ્યક્તિ વિશે જેમને ખાતરી કરવી હોય એ રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં જજો, રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં જઈને એના પ્રિન્સિપાલને મળજો, કદાચ જરૂર પડે તો મારું નામ આપજો અને એમને કહેજો કે આ સ્કૂલની અંદર મહાત્મા ગાંધી ભણ્યા હતા, એમની માર્કશીટ અમારે જોવી છે, અમને જોવા આપો, એમને માર્કશીટ સાચવીને રાખી છે, માર્કશીટ જોશો ત્યારે ખબર પડશે કેટલી વખત એમને ચડાવ પાસ કરવામાં આવ્યા છે. આ ત્રણ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એવું થાય કે એક વખત જેને બુદ્ધિહીન કહીને કાઢી મૂકવામાં આવ્યો, એક વખત જેને તોફાની અને અનિયમિત કરીને રસ્ટિગેટ કરવામાં આવ્યો, એકને આ માણસ તમારા કુટુંબનું નામ બોલશે એવી નોંધ લખવામાં આવી, એ આ કક્ષાએ કઈ રીતે પહોંચી શક્યા? એમના જીવનમાં એવું તે શું થયું કે અચાનક આવડો મોટો પલટો આવી ગયો? માત્ર અને માત્ર એક જ કારણ, જીવનની અંદર નક્કી થયું એક લક્ષ્ય, અને એ લક્ષ્યનો વેધ કરવા માટેની શરૂ થઈ એક યાત્રા, અને એને કારણે આ વ્યક્તિઓ એ કક્ષા સુધી પહોંચી શક્યા છે. જેમણે જેમણે પોતાના જીવનની અંદર લક્ષ્ય નક્કી કર્યું છે અને લક્ષ્યને વેધ કરવા માટેની યાત્રા શરૂ કરી છે, એ વ્યક્તિઓ ચોક્કસપણે સફળતાઓને પ્રાપ્ત કર્યા છે, અને એવા ઇતિહાસ પાસે અસંખ્ય દાખલાઓ છે. થોડા સમય પહેલા અમેરિકાની એક છોકરી જેસિકા કોક્સ, એમના વિશે સાંભળ્યું, વાંચ્યું અને પછી ઇન્ટરનેટ ઉપર ખૂબ એના વિશે સંશોધન કરીને જોયું. જેસિકા કોક્સ અમેરિકાની એ છોકરી, જ્યારે જન્મી ત્યારે ઈશ્વરે એની સાથે ક્રૂર મજાક કરી હતી. એમને બે હાથ આપ્યા જ નહોતા, અહીંથી એમના હાથ જ નહોતા. લોકો એને આર્મલેસ ગર્લ કહેતા, હાથ વગરની છોકરી, બે હાથ જ નહીં અને ખભાથી નહીં. જેમણે પરમાત્માએ જન્મતાની સાથે બે હાથ નથી આપ્યા, એ વ્યક્તિ શું કરી શકે? જીવનમાં કઈ રીતે આગળ વધી શકે? પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે, પાંચમા ધોરણમાં હતી, અને એ વખતે એમના શિક્ષક એક વખત બધા વિદ્યાર્થીઓને સામે બેસાડેલા અને વિદ્યાર્થીઓના સ્વપ્નાઓ વિશે વાત કરતા હતા કે તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો, તમારું સ્વપ્ન શું છે, તમારે કઈ જગ્યાએ જવું છે, તમારું લક્ષ્ય શું છે. ધીરે ધીરે એક પછી વિદ્યાર્થીને પૂછતા પૂછતા જેસિકાનો વારો આવ્યો અને શિક્ષકે જેસિકાને પૂછ્યું, જેસિકા, વોટ્સ યોર ડ્રીમ, વોટ યુ વોન્ટ ટુ બી, તારું સ્વપ્ન શું છે, તારે શું બનવું છે? એક છોકરી કે જેની પાસે બે હાથ નથી, એ છોકરી એ વખતે જવાબ આપે છે, સર, આઈ વોન્ટ ટુ બી અ પાયલોટ, મારે પાયલોટ બનવું છે. ક્લાસના બીજા છોકરાઓ હસ્યા, ક્લાસમાં સાથે અભ્યાસ કરતી બીજી છોકરીઓ હસી કે જેમણે બે હાથ નથી આપ્યા એ પાયલોટ બનવાની વાત કરે છે અને કઈ રીતે શક્ય છે. પણ પેલા શિક્ષકે કહ્યું, યુ કેન, તું થઈ શકીશ. એ છોકરીની અંદર રહેલી જ્યોત એમણે પ્રજ્વલિત કરી, એમને જ્યોતને જગાવી. છોકરીનું લક્ષ્ય નક્કી જ હતું કે મારે પાયલોટ થવું છે. એમણે ખૂબ પ્રયત્ન કર્યા. એક સામાન્ય માણસ જે કામ હાથથી કરી શકે એ તમામ કામો એને પોતાના પગથી કરવાની શરૂઆત કરી. એ લેખનનું કામ હોય તો પણ ભલે, એ સ્વિમિંગનું કામ હોય તો પણ ભલે, કોઈ પણ કમ્પ્યુટર ચલાવવાનું કામ હોય તો પણ ભલે, બધા જ કામ એ પગથી કરતી થઈ અને એમણે સમગ્ર વિશ્વની સામે એક અત્યંત આશ્ચર્યમાં તમામને મૂકી દે એવી ઘટના એક બની અને સમગ્ર વિશ્વની સામે એમને પોતાનું આ ઉદાહરણ તરીકે લોકોની સમક્ષ પોતાની જાતને મૂકી એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયો. 24 વર્ષની ઉંમરે જેસિકા કોક્સને સમગ્ર વિશ્વમાં પહેલી વખત પગથી પ્લેન ઉડાડવા માટેનું કાયદેસરનું લાયસન્સ આપવામાં આવ્યું. પગથી પ્લેન ઉડાડવા, જસ્ટ થિંક, એમને એક સ્વપ્નું હતું કે મારે પાયલોટ બનવું છે અને એમને પગથી પ્લેન ઉડાડવાની શરૂઆત કરી. એ પગથી પ્લેન ઉડાડે છે એટલું નહીં, પ્લેન ઉડાડતા પહેલા એન્જિનનું મિકેનિઝમ ચેક કરવાનું હોય એ પોતાની જાતે કરે છે. હાથ વગરની છોકરી પગથી એક એક પ્લેટ ખોલીને ચેક કરે છે. એને તમે વિડીયો પણ એના ઘણા બધા મૂકેલા છે. એને પોતાનો બેલ્ટ પહેરતી તમે જુઓ, બેલ્ટ પહેરીને પોતાની સીટમાં જતી જુઓ, એ ટેક ઓફ કરાવે એ સ્થિતિ જુઓ. એક એક સ્થિતિ આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે એ છોકરીએ પોતાની જાતને કઈ રીતે તૈયાર કરી છે. આ જુદા જુદા પ્રસંગો આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે મારે પણ કંઈક કરવું હોય તો. સૌથી પહેલી વાત એ કે જીવનમાં એક લક્ષ્ય નક્કી થવું જોઈએ કે આખરે અને અંતે મારે થવું છે શું. આપણે બધા સંસારમાં છીએ એટલે આપણે બહુ જ ઊંચી આધ્યાત્મિક વાતો નહીં કરીએ,
आध्यात्मिक लक्ष्य एक है, व्यवहारिक लक्ष्य बीजू है। जयरे अपने आ समाज में छे त्यारे अपना अस्तित्व ने टकावी राखवा माटे पण एक लक्ष्य नक्की करवू पड़शे कि आखरे अने अंते तमे शू बनवा इच्छो छो, तमारे शू बनवू छे, तमारे क्यां जवू छे, तमारा जीवननु ध्येय शू छे। आ केना जेवी वात थई कि हूँ राजकोटना बस स्टेन्ड में जईने उभो रहूं। मानी लो कि चलो आपणी वात जवा दो, कोई बीजी व्यक्ति ने आपणे लईए कि कोई एक व्यक्ति राजकोटना बस स्टेन्ड में जईने उभा होय अने पछी एक जूनागढ़ तरफ जती बस होय एटले एमां चढ़ी बेसे, वळी कोई पूछे तमारे क्यां जावू छे, तो के मन खबर नथी, आ तो आ बस आमनी जाय छे एटले हूँ तो एमां बैठो छूं। ए बस कदाच जूनागढ़ जाय, जूनागढ़े भाई उतरे, पछी त्यांथी बीजी बस पाछी राजकोट आवती होय एमां चढ़ी बेसे, कोक पूछे तमारे क्यां जवू छे के खबर नथी आ तो जाय छे। तो आपणे एमने बधा मूर्खा कहीए कि आ मोटा मोटो मूर्खो छे। सेम आपणे जो आत्मनिरीक्षण करिए तो ख्याल आवशे आपणे पण लगभग आवा ज मूर्खाओ छीए, कारण के आपणा जीवननुं ध्येय हजु सुधी आपणे नक्की नथी करी शके। केटलाक लोको ए पोताना केरियर गाइडन्स माटे मने मळवा आवता होय छे અને કોલેજના છેલ્લા વર્ષમાં હોય, ઘણા કોલેજ પૂરી કરી લીધી હોય, અને પછી આપણે કહીએ કે હવે તમારા જીવનનું ધ્યેય શું છે, તમારે શું બનવું છે, તો એમ કે સાહેબ મારે કોલેજનું છેલ્લું વર્ષ છે અને પછી ટકા આવશે ને પછી આપણે નક્કી કરશું। ટકા આવે પછી હજી નક્કી કરવાનું છે કે મારે શું બનવું છે। આઇન્સ્ટાઈનને ટકા આવ્યા ત્યારે નક્કી નહોતું કર્યું, બિલ ગેટ્સને ટકા આવ્યા ત્યારે નક્કી નહોતું કર્યું, જેસિકા કોક્સે ટકા આવ્યા ત્યારે નક્કી નહોતું કર્યું, ગાંધીજીને ટકા આવ્યા ત્યારે નક્કી નહોતું કર્યું। એના જીવનનું ધ્યેય પહેલેથી નક્કી હતું કે મારે આ કરવું છે। એટલે પહેલી વસ્તુ એ કે આપણા જીવનનું ધ્યેય, આપણા જીવનનું લક્ષ્ય નક્કી કરજો। અહીંથી બધો જ કાર્યક્રમ પૂરો થાય, રાત્રે ઉતારા ઉપર જાઓ ત્યારે શાંતિથી તમારી જાત સાથે 10 મિનિટ વાત કરજો અને તમારા જીવનનું ધ્યેય નક્કી કરજો। જો અત્યારે 10 મિનિટમાં ન થઈ શકે તો 10 દિવસમાં કરજો, જરૂર પડે ત્યાં સંતો માતા પિતાનું અને મિત્રોનું માર્ગદર્શન લેજો, પણ જીવનનું ધ્યેય નક્કી કરો। જીવનનું